નમસ્તે, મારું નામ વિપુલભાઈ બચુભાઈ સખિયા, ગામ અરડોઈ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. મારી પાસે 7 વીઘા જમીન છે અને હું 10 થી 12 વર્ષથી સતત મરચીનું વાવેતર કરું છું. મરચીમાં માથાનો દુખાવો એટલે થ્રીપ્સ અને ઈયળ. થ્રીપ્સ અને ઈયળથી એટલું મરચીને નુકસાન કરે છે કે જેનો ગ્રોથ પણ નથી થવા દેતો અને એનો વિકાસ પણ અટકી જાય છે. એની મરચાની અંદર જે ફ્લાવરિંગ પણ ઓછું આવે છે, મરચા આવે છે એ પણ નબળી ક્વોલિટીના આવે છે, એની શાઇનિંગ પણ રહેતી નથી. ત્યાર પછી જેને માર્કેટમાં વેચવા જાય તો એની ક્વોલિટી પણ નબળી અને ભાવ પણ નબળા આવે છે. મરચીની અંદર થ્રીપ્સ ને ઈયળનો એટેક જોરદાર આવે છે ત્યારે મજૂરની પણ મહામારી હોય છે. 5-6 દિવસે સ્પ્રે કરવો પડે છે તો ત્યારે મજૂર મળતા ન હોય અને મજૂરને ગોતવા પડે અને સ્પ્રે કરવો પડે. ત્યારે આપણે નોર્મલ દવાઓ છાંટતા હોય ત્યારે એનો રિઝલ્ટ પણ સારા મળતા ન હોય. મરચીની અંદર જો થ્રીપ્સ અને ઈયળનો એટેક આવે છે તો તેના માટે આપણે માર્કેટમાંથી મોંઘી દવાઓ લઈને છાંટવી પડે છે, મજદૂરોને બોલાવી અને સતત પરિશ્રમ કરવો પડે છે. છતાંય પણ ખેડૂતને યોગ્ય પરિણામ મળતું નથી, યોગ્ય રિઝલ્ટ મળતું નથી અને તેમનો ખર્ચ બધોય પાણીમાં જાય છે. ત્યારે પીઆઈ કંપનીમાંથી અધિકારી સાહેબ આવેલા અને તેમણે મને ડોફિયાનો એક ડેમો આપેલો પંપનો, અને એક પંપનો મેં ડેમો જે સ્પ્રે કરેલો એનું જોરદાર રિઝલ્ટ મને મળ્યું. ત્યાર પછી મેં પૂરા ફિલ્ડની અંદર મારી આખી મરચીની અંદર મેં એનો રાઉન્ડ કર્યો અને એનું મને જોરદાર રિઝલ્ટ મળ્યું. ડોફિયાના રાઉન્ડ મારેલા પછી મને એમનો લાંબો ટાઈમ રિઝલ્ટ મળેલું અને થ્રીપ્સ અને ઈળનો સફાયો થઈ ગયો. ત્યાર પછી એનો જે ફ્રૂટ અને ગ્રોથ અને વિકાસ છે એ પણ એ બ્રોફિયા માર્યા પછી એનો જોરદાર રિઝલ્ટ મળેલો. મેં પીઆઈ કંપનીનું બ્રોફિયાનું રિઝલ્ટ જોયું, એનું રિઝલ્ટ મને સારામાં સારું રિઝલ્ટ મળેલું. આ જોઈ અને હું આવતા વર્ષે પણ પીઆઈ કંપનીનું બ્રોફિયા વાપરવાનો છું અને અન્ય ખેડૂતોને પણ ભલામણ કરું છું કે પીઆઈ કંપનીનું બ્રોફિયા વાપરો.